નમસ્કાર, આઈસીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિષય છે ઇનસાઇડ લેન્ડર મિશન. તો જોઈએ ચર્ચામાં શા માટે. નાસાના ઇનસાઇડ લેન્ડર મિશન માટે મંગળ ગ્રહની સપાટી પર એક વર્ષથી વધુ સમય વીતી ગયો છે. આથી મંગળ ગ્રહના સંદર્ભમાં ઇનસાઇડ લેન્ડર દ્વારા આપવામાં આવેલી માહિતી વિશે તાજેતરમાં નાસાએ 3 પત્ર પ્રકાશિત કર્યા છે. હવે જોઈએ ઇનસાઇડ લેન્ડર મિશન વિશે. ઇનસાઇટનું પૂરું નામ ઇન્ટિરિયર એક્સપ્લોરેશન યુઝિંગ સિસ્મિક ઇન્વેસ્ટિગેશન જીઓડસી એન્ડ હીટ ટ્રાન્સપોર્ટ છે. આ મિશન મંગળની સપાટી હેઠળના વિગતવાર અભ્યાસ કરવા માટેનું પ્રથમ મિશન છે. ઇનસાઇટ લેન્ડર 26 નવેમ્બર 2018 ના રોજ મંગળની સપાટી પર લેન્ડ થયું હતું. આ મિશન દરમિયાન વિગતવાર અભ્યાસ કરવા માટે સિસ્મોમીટર, હવાનું દબાણ માપવા માટેનું સેન્સર, મેગ્નોમીટર અને તાપમાનનો અભ્યાસ કરવા માટે હીટ ફ્લો ડિવાઇસ જેવા યંત્રો હાજર છે. ઇનસાઇટ મિશન એ નાસાના ડિસ્કવરી પ્રોગ્રામ 1992નો ભાગ છે. ઇનસાઇટ લેન્ડરમાં 2 રેડિયો છે, જેમાંથી પ્રથમ નિયમિતપણે ડેટા મોકલવા અને પ્રાપ્ત કરવાનો છે, જ્યારે બીજો વધુ શક્તિશાળી છે. તે ગ્રહની ભ્રમણ ગતિ અને આંતરિક રચનાનો અભ્યાસ કરવા માટે બનાવવામાં આવ્યો છે. હવે જોઈએ ઇનસાઇટ લેન્ડરના અભ્યાસ વિશે. ઇનસાઇટ લેન્ડર દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસ મુજબ મંગળ ગ્રહ પર અપેક્ષા કરતા કંપન વધારે છે, પરંતુ આ કંપન ઘણું હળવું હોય છે. આ તારણ અતિ સંવેદનશીલ સિસ્મોમીટર દ્વારા કરવામાં આવેલા અભ્યાસ પરથી કરવામાં આવ્યું છે. મંગળ ગ્રહ પાસે પૃથ્વી જેવી ટેક્ટોનિક પ્લેટો નથી, પરંતુ તેમાં જ્વાળામુખીઓ સક્રિય છે, જે કંપનનું કારણ બની શકે છે. સિસ્મોમીટરને અત્યાર સુધીમાં 450થી વધુ કંપન સંકેતો પ્રાપ્ત થયા છે અને વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ તેમાં મોટાભાગના ભૂકંપના સૂચક છે. એક અભ્યાસ મુજબ વર્ષો પહેલા મંગળ પર ચુંબકીય ક્ષેત્રનું અસ્તિત્વ હતું, જો કે તે હવે જોવા મળતું નથી. હવે વૈજ્ઞાનિકો મળેલી માહિતી અને અન્ય તથ્યોનો ઉપયોગ કરી મંગળની સપાટી નીચે હાજર ચુંબકીય સ્તરો વિશે માહિતી પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરશે. કરંટ અફેર્સની વધુ માહિતી મેળવવા માટે જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો.